કેશોદ એનએસયુઆઈ તેમજ કોંગ્રેસ કાર્યકરો દ્વારા ચારચોક ખાતે ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં અમદાવાદ ખાતે કાર્યકરો પર થયેલા હુમલાના વિરોધમાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યારે આ કાર્યક્રમની શરૂઆત થતા જ પોલીસ દ્વારા તમામ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી અને આંદોલનકારીઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ એવો હતો કે ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી છે, આ ભારતીય જનતા પાર્ટીની જે ગુંડાગર્દી છે. આપણે જોયું કે ગુજરાતની અંદર અત્યારે કાયદોની વ્યવસ્થા કથળી રહી છે. ગુજરાતની અંદર એક દલિત દીકરીને અપહરણ થયું, અપહરણનો કેસ ના દાખલ કરવામાં આવ્યો, એની અંદર એ દીકરીનો બળાત્કાર થયો અને છેલ્લે એ દીકરીનું મૃત્યુ થયું, એ દીકરીને જાનથી મારી નાખવામાં આવી. અને આજે તમે જોયું કે એબીવીપીના ગુંડાઓ દ્વારા, આ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ દ્વારા એ અમારા નિખિલ સવાણી, અમારા જે કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી છે, એમને માર માર્યો અને જીવલેણ હુમલો કર્યો. આના વિરુદ્ધમાં અમે પ્રોટેસ્ટ કરીએ છીએ અને આ ઇન્ડિયાને, આ ભારતના હિન્દુસ્તાનને આ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓથી બચાવવા માટે તમામ યુવાનો અને વિદ્યાર્થીઓને આહ્વાન કરીએ છીએ.